कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। प्यारा पीयूड़ा ने प्रणमी हरि कृष्ण नु धरी ध्यान, प्यारा पीयूड़ा ने प्रणमी हरि कृष्ण नु धरी ध्यान, प्यारा पीयूड़ा ने प्रणमी हरि कृष्ण नु धरी ध्यान, कहु कथा तुलसी विवाह, गुरुजी ने बेड़ा रखी कहु कथा तुलसी विवाह, गुरुजी ने बेड़ा रखी कहु कथा तुलसी विवाह, तुलसी विवाह सब उजवे पन जाने न कोई तेनो मर्म, तुलसी विवाह सब उजवे पन जाने न कोई तेनो मर्म, तुलसी विवाह सब उजवे पन जाने न कोई तेनो मर्म, समझी ने जीवन जीवे तो टड़ी जाए कोटि कर्म, जे समझी ने जीवन जीवे तो टड़ी जाए कोटि कर्म, जे समझी ने जीवन जीवे तो टड़ी जाए कोटि कर्म, समर्पण तेनु हार्द छे सुखिया रेवाय सदाय, अहम मतनो त्याग
ત્યાગ કરી આપન રહેવો મોર તે માય પણ રહે વો મોર તે માય અહમ મમતાનો ત્યાગ કરી આપણ રહે વો મોર તે માય પ્રથમ પીવડા ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રણામ કરી સર્વોપરી એવા હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરી મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીને ભેગા રાખીને તુલસી વિવાહની કથા કહું છું. તુલસી વિવાહનો ઉત્સવ તો બધા ઉજવે છે, બહુ ધામધૂમથી ઉજવે છે, અને જ્ઞાનની વાતો કરતાં તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં બધાને મજા વધારે આવે. કપડાં નવા પહેરવાના હોય, કોઈને તુલસીજીના પિતા અને માતા થવાનું ભાગ્ય હોય, કોઈને નારાયણના માતા પિતા થવાનું ભાગ્ય સાંપડ્યું હોય, કોઈને મામા થવાનું ભાગ્ય સાંપડ્યું હોય, કોકને ભાઈ ને બેન થવાનું ભાગ્ય સાંપડ્યું હોય, બધાને મજા આવે. કારણ કે આ લોકની અંદર આ તુલસી વિવાહનો પ્રસંગ એટલા માટે ઋષિમુનિઓએ પ્રવર્તાવ્યો છે, શાસ્ત્રોમાં એટલા માટે છે કે જીવને આમ લગ્ન કરવાની લગ્ન માલવાની મજા જબરી હોય છે. એ તો તમને ખબર જ હોય, લગ્ન કરવાની અને લગ્નને માલવાની, આ બેની મજા બહુ જબરી હોય. લગ્ન માલવા વાળાને તો રોજ કોકનું લગ્ન હોય એટલે માલ્યા કરે, પણ કરવા વાળાને તો 10 દી 15 દી 20 દી 1 વર્ષ પછી તો દુઃખી થઈ જ જાય. પણ તુલસી વિવાહનો આ પ્રસંગ છે એને હજુ આપણા મંદિરની અંદર આપણે ઉજવીએ છીએ, ને અમુક મંદિરની અંદર તો 2-2 3-3 દીથી બધું હાલે, મેદીન વાજાન, એમાં તો બહુ મજા આવે, બધાને સુખે બહુ આવે. તુલસી વિવાહ છે, તુલસી વિવાહ છે, ના આવતો એ મંદિર આવે. પણ વસ્તુ એ છે, તુલસી વિવાહ ઉજવે પણ જાણે ન કોઈ તેનો મર્મ. શા માટે આ તુલસી વિવાહ છે? તુલસી વિવાહ છે એનાથી આપણે શું શીખવાનું છે? આ દેવ દિવાળીનો પર્વ એકાદશીથી માંડી અને તુલસી વિવાહ એટલે કે દેવ પૂનમ સુધી, દેવ દિવાળી અને તુલસી વિવાહનો પ્રસંગ ચાલે આની પાછળનો મર્મ શું છે એને કોઈ જાણતું નથી. બધાય તુલસીનો ક્યારો લઈને નારાયણને પધરાવે ને ફેરા ફેરવે ને બધું થયું, લગ્ન પૂરું થઈ ગયું, શું કર્યું તો કે તુલસી વિવાહ. પણ જ્યાં સુધી એ વિવાહનો મર્મ ન સમજાય ત્યાં સુધી જીવન કેવું જીવવું એની ખબર ના પડે. આપણો એક પણ ઉત્સવ એવો નથી કે જે ઉત્સવ આપણને આપણી જીવન જીવવાની દિશા ના બતાવતો હોય. દરેક ઉત્સવો પાછળનો કોઈ હાર્દ છે. એમ તુલસી વિવાહ એટલે સમર્પણનું હાર્દ એમાં સમાયેલું છે. તુલસીજી સમર્પણનું પ્રતીક છે. કેવી રીતે છે એને આગળ લખે છે. તુલસી વિવાહ નિરૂડી કથાય રે પુરાણે લખી છે મુનિ રાય રે. તુલસી વિવાહ નિરૂડી કથાય રે પુરાણે લખી છે મુનિ રાય રે. સોની જેવા તાયા પાવન રે. ત્રિજુ નેત્ર બલુ રે. તેજ પાડ્યો સામો
સમુદ્રમાં જઈ રે, તેજ પડ્યું સમુદ્રમાં જઈ રે, તેજ પડ્યું સમુદ્રમાં જઈ રે, તેજ પડ્યું સમુદ્રમાં જઈ રે, જાલંધર ના જન્મ રૂપે થઈ રે, જાલંધર પુત્રી જન્મી હરિ મેર રે, બાળનેમી યવનને ઘેર રે, વૃંદા પુત્રી જન્મી હરિ મેર રે, વૃંદા કૃષ્ણ ભક્તિ માં રહેલી નરે, વૃંદા કૃષ્ણ ભક્તિ માં રહેલી નરે, કૃષ્ણ ભક્તિ માં રહેલી નરે, વૃંદા કૃષ્ણ ભક્તિ માં રહેલી નરે, એ પિતા જોઈને થયા છે ખિન્ન રે, પિતા જોઈને થયા છે ખિન્ન રે, પિતા જોઈને થયા છે ખિન્ન રે, પિતા જોઈને તુલસી વિવાહની રૂઢી કથાએ પદ્મપુરાણ દેવી ભાગવત પ્રેમાનંદ સ્વામીએ તુલસી વિવાહના પદો રચ્યા છે એની અંદર અને શિવપુરાણ આ બધાની અંદર જે કથા આવે છે તુલસી વિવાહની કથા પુરાણોમાં બહુ પ્રકારથી મળે છે એમાં આમાં જે કથા મળે છે એ કથા ઉપરથી આ કડીઓ લખેલી છે અને એ કથાને સમજીને આપણે એનો હાર્દ સમજવો છે એકવાર ઇન્દ્ર અને શિવને યુદ્ધ થયું કેમ થયું એનો ઇતિહાસ અંદર હશે પણ એમાં આપણે ઊંડું ઉતરવું નથી અને જ્યારે શિવજી બહુ કોપાયમાન થાય ત્યારે કઈ આંખ ખોલે તમારે છે ત્રીજી તમારે ખરી ત્રીજી ઘણા કે જો પછી હું ત્રીજી આંખ ખોલીશ ને તો પછી તમારું હરખું નહીં રહે એમ લડવા બેહે તો પણ એ તો શિવજીને ત્રીજી આંખ છે આપણી પાસે ત્રીજી આંખ ભગવાને કીધી છે જ્ઞાનરૂપી એ ત્રીજું નેત્ર જે છે શિવજીનું એ જ્ઞાનરૂપી નેત્ર છે ત્રીજી આંખ જ્ઞાનરૂપી નેત્ર જેની પાસે હોય એને પરમાત્મા ઓળખાય છે ત્રીજી આંખ જોઈએ જ આ બે આંખોથી ક્યારેય ભગવાનને ભગવાનના મુખ તો ઓળખાતા નથી જેની પાસે ત્રીજી જ્ઞાનમય આંખો છે એને જ પરમાત્મા ઓળખાય છે એને જ મુક્ત ઓળખાય છે એને જ આ દિવ્ય સત્સંગ ઓળખાય છે જેની પાસે ત્રીજી આંખ છે એને જ તેજ મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે એને જ અક્ષરધામ દેખાય છે એને જ ચિદાકાશ દેખાય છે જેની પાસે ત્રીજી આંખ નથી એને ક્યારેય પણ ભગવાનના ધામની અનુભૂતિ થતી નથી માટે ત્રીજી આંખ જોઈએ શિવજીની ત્રીજી આંખ ખુલે તો શું થાય બોલશો શું થાય શિવનું ત્રીજું નેત્ર ખુલે છે ત્યારે શું થાય છે સૃષ્ટિનો સંહાર થાય છે પ્રલય થાય છે એમ જ્યારે જીવાત્માની ત્રીજી આંખ ખુલે ને ત્યારે અહમ અને મમત્વના બંધનોનો પ્રલય થઈ જાય છે શિવજીની આંખ ખુલે તો સંસારનો પ્રલય થાય એમ જીવાત્માની ત્રીજી આંખ જ્ઞાનરૂપી ખુલે ત્યારે સંસારના જે બંધનો છે અહમ ને મમત્વના એનો પ્રલય થઈ જાય છે અને એ આંખ ખોલવા માટેનો જો કોઈ ઉપાય હોય તો વચનામૃત સ્વામીની વાતો નિષ્કુળંદ કાવ્ય હરિચરિત્રનો સાગર આ બધા ગ્રંથોથી એ ત્રીજી આંખ ખુલે છે નહીં તો બંધની બંધ આ પૃથ્વી પર આ પૃથ્વીના પટળ ઉપર લાખોની સંખ્યામાં જીવાત્માઓ મનુષ્યનું શરીર ધારણ કરે છે અને લાખો જીવાત્માઓ આંખ બંધ રાખીને મરી જાય છે આંખ એની જ ખુલે છે જેને સદગુરુ મળે છે આંખ એની જ ખુલે છે જેને શસ્ત્રાસ્ત્ર મળે છે આંખ એની જ ખુલે છે જેને અક્ષરધામના મહામુક્તો મળે છે બીજા કોઈની આંખો ખુલતી નથી જગત આખું હોતું છે શિવજીને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું યુદ્ધની અંદર શિવજીના ત્રીજું નેત્ર ખુલ્યું ત્રીજા નેત્રમાંથી તેજ નીકળ્યું ઇન્દ્રને બાળવા માટે ઇન્દ્ર ખસી ગયા એ તેજ જઈને પડ્યું સમુદ્રમાં અને સમુદ્રમાં એ તેજ થકી પ્રગટ થયો જાલંધર
હવે તેજમાંથી પ્રગટ થયેલો હોય એ તેજસ્વી તો હોય જ, એ જાલંધર તેજસ્વી બહુ હતો એટલે એને બાળપણથી જ પ્રજાને રંજાડવાનું ચાલુ કર્યું. શક્તિનો ઉપયોગ કોઈના રક્ષણ માટે કર્યું હોય, કોઈના પોષણ માટે કર્યું હોય, કોઈનું કવચ થઈને કર્યું હોય એવા બહુ ઓછા લોકો છે. જેના હાથમાં શક્તિ આવી એને હંમેશને માટે કોકનો વિનાશ કરવા જ મહેનત કરી છે. જાલંધર શિવજીનું તેજ હતું પણ એની પાસે કોઈ સત્પુરુષ નહોતા, કોઈ સાધુ નહોતા મળ્યા. એના કારણે એ તેજે કામ એવું કર્યું કે જાલંધરની ગણના અસુરોમાં થવા લાગી. દેવતાનું તેજ હોવા છતાં પણ અસુર તરીકે ગણાવા લાગ્યો, નહીં તો ખરેખર અસુર નહોતો. શિવજી તો ભગવાનના ભક્ત છે, એના તેજમાંથી પ્રગટ થયેલા ગણપતિ, એના તેજમાંથી પ્રગટ થયેલા કાર્તિકેય ભગવાનના પરમ ભક્ત છે. શિવજીના તેજમાંથી પ્રગટ થયેલા હનુમાનજી રુદ્રનો અંશ છે, પરમ ભક્ત છે, એ તો પરમ ભક્ત છે. તો જાલંધર શા માટે અસુર થયો? કારણ કે એની શક્તિનું કોઈ પ્રોટેક્શન કરવાવાળું નહોતું એટલે અસુર થયો. પછી એ જાલંધરના લગ્ન ધીરે ધીરે મોટો થયો. એક બાજુ પર કાળનેમી રાક્ષસ, કાળનેમી યવન, એની એક પુત્રી હતી વૃંદા. એના પૂર્વના સંસ્કારોના કારણે એ નાની દીકરી બાળપણથી જ ભગવાનની ભક્ત હતી. કાળનેમીને ગમે નહીં કે આ તો હું વિષ્ણુની પૂજા લઈને બેઠી છો, પણ વૃંદાને તો ભગવાનની ભક્તિને વિશે જ મસ્ત બનીને રહેવાવાળી દીકરી હતી. એ દીકરી મોટી થઈ ત્યારે કાળનેમીએ પોતાની દીકરીને જાલંધર સાથે પરણાવી. હવે જાલંધર સાથે વૃંદાને પરણાવી, જાલંધર પોતે અસુર હતો પણ વૃંદા પોતે ભગવાનની ભક્ત હતી એટલે એને ખબર હતી કે મારા પતિવ્રતાના ધર્મો છે. રાવણ બ્રાહ્મણ હતો, પોતે કર્મકાંડી હતો, વેદોનો જાણવાવાળો હતો. એના કર્મના કારણે એની ગણના અસુરોમાં થઈ પણ મંદોદરી પતિવ્રતા હતી. રાક્ષસોને પણ ઘણી વખત પતિવ્રતા સ્ત્રી મળી હોય તો પતિવ્રતાના પ્રભાવે એ રાક્ષસનું બધું ચાલતું હોય ત્રિલોકીમાં. અને એવા તો આ પૃથ્વી પર એ ઘણા હોય કે જેનો તમે જો કે આનો સૂરજ આથમતો જ નથી, યારો છે તો દુષ્ટ પણ આનો સૂર્ય આથમતો કેમ નથી? તમે બહુ તપાસ કરશો ઊંડી તો એની પત્ની પતિવ્રતા હશે. આ કોઈ રીતે આલે એવો ના હોય પણ એની પત્ની જો પતિવ્રતા હોય તો પતિવ્રતાની એટલી તાકાત છે કે પોતાના પતિની રક્ષા કરી શકે. વૃંદા ભક્ત સ્ત્રી છે, જાલંધર અસુર છે, દેવતાઓ ને બધા એનાથી ત્રાહિમામ થઈ ગયા છે. બધા વિચારે છે કે જાલંધરનો અંત આવવો જ જોઈએ પણ વૃંદાનું પતિવ્રતાપણું એવું છે કે જે જાલંધરનો વાળ વાંકો નથી થવા દેતું. પતિવ્રતાની ટેક છે મોટી રે, બળ આપે છે પતિને કોટી રે. પતિવ્રતાની ટેક છે મોટી રે, બળ આપે છે પતિને કોટી રે. પતિવ્રતાની ટેક છે મોટી રે, બળ આપે છે પતિને કોટી રે. પતિવ્રતાની ટેક છે મોટી રે, બળ આપે છે પતિને કોટી રે. સામર્થ્ય પતિમાં જે જણાય રે, સામર્થ્ય પતિમાં જે જણાય રે. નારી તણા સતીત્વ પ્રભાવ રે, 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 નારી તણા સતીત્વ પ્રભાવ રે. જાલંધરે એવું કર્યું, દેવતાઓનું બધું જ લઈ લીધું, દેવતાઓની તમામ સત્તાઓને હરી લીધી. બધાય દેવતાઓ ભેગા થઈને વિષ્ણુ ભગવાન પાસે ગયા અને ભગવાન વિષ્ણુ, આ બ્રહ્માંડનો એક ક્રમ છે, મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં કીધું,
જેવી રીતે એક ગામમાં એક પટેલ મોટો હોય એમ બ્રહ્માંડે બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ મોટેરા છે. જેમ એક ગામની પ્રજા એ ગામનો જે મુખ્ય સરપંચ હોય એને આવીને નમે, એવી જ રીતે બ્રહ્માંડની બધી જ પ્રજા બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણને નમે છે, ત્રણને પૂજે છે. આખા બ્રહ્માંડમાં ત્રણની જ ઉપાસના છે, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. બ્રહ્માજીને શાપ છે સરસ્વતી પાછળ દોડ્યા ત્યારથી, એટલે એની ઉપાસના લુપ્ત થઈ અને ફક્ત વિષ્ણુ અને શિવની ઉપાસના બ્રહ્માંડમાં ચાલે છે. તમે કોઈ પણ જગ્યાએ પૃથ્વીના પટળ ઉપર આપણા હિન્દુસ્તાનની અંદર જશો તો દરેક ગામની અંદર શિવનું એક દેવાલય હશે જ, નાનું તો નાનું હશે જ, વિષ્ણુનું એક મંદિર હશે. રામ કૃષ્ણ બાલાજી જે કોઈ બધા વિષ્ણુના સ્વરૂપો છે, અને શિવનું એક ડેરું ગમે ત્યાં હશે જ. આખા બ્રહ્માંડની પ્રજા આ ત્રણ જ તત્વોને ભજે છે, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. શ્રીજી મહારાજે કહ્યું જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય એમ બ્રહ્માંડે બ્રહ્માંડે આ ત્રણ પટેલિયાઓ છે અને મોટેરા છે. એટલે બ્રહ્માંડના દેવો દૈત્યો મનુષ્યો દાનવો બધા ત્રણને ભજે છે. અને મહારાજે પંચાળાના ચોથાથી આપણને એ સમજાવે છે કે તમે જેને ભજો છો એ તો અનંત કોટી એવા બ્રહ્મા વિષ્ણુને શિવ, જેની ઉપાસના કરે એવા વિરાટને વિરાટથી પર પ્રધાન પુરુષને પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષથી પર અક્ષર પુરુષને અક્ષર પુરુષથી પર અનાદિ મુક્તોને અનાદિ મુક્તોથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એનો સંબંધ ડાયરેક્ટ તમને છે. મહારાજને આપણને આ સમજાવું છું. આ બધી કથાઓ આપણે યથાયોગ્ય સમયે કહેતા હોઈએ છે, પણ આપણું વજન છે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપ ઉપર, ઉપાસના ઉપર. જાલંધરની કથા તો સમજવા માટે આપણને ખબર હોવી જોઈએ, પુરાણમાં આવી કથા છે, પણ આપણે સમજવાનું છે શું? મને મળ્યા એ મહારાજે આવા છે. મહારાજે મધ્યના તેરમાં કીધું કોઈ પણ વાત કરો આ વાતનું બીજ લાવજો, તમને ભૂલાઈ ના જાય ને, એટલે હું પહેલા દવા આપું છું પછી આગળની વાત કરું. બાકી આ જીવ એવો છે કે પછી ભૂલી જાય કે શિવ ભગવાન કેવા મોટા, એના તેજમાંથી આમ થયું એવું થઈ જાય. એ ન થાય એટલે સૌથી પહેલા પુરુષોત્તમનો અનુસંધાન અપાવીને પછી વાત કરું છું, એટલે ખબર પડે કે માલ મેસુબ તો મહારાજ જ છે, આ બાકીનું જે આપું છું ને એ તો પાપડ પાપડીને કચુંબર છે, થોડુંક ટેસ્ટ આવે, બાકી મેસુબ તો મહારાજ છે, મહારાજનું સ્વરૂપ છે, મહારાજની મૂર્તિ છે, આ જ મેસુબ છે, ખાવાનું તો આ જ છે. આ પુરાણોની કથા રોજ કરીએ ને, રોજ કરીએ તો આનો અંત આવે એવો જ નથી. આવી જ છે કથા, લડાઈ ઝઘડો બસ, કોઈ જગ્યાએ હૃદયમાં શાંતિ થાય એવું કાંઈ નથી. પણ આમાંથી સમજવાનું છે, ભગવાનના ભક્તોની કથા પણ પુરાણોમાં છે, વૃંદા છે ભગવાનના ભક્ત છે, એનું સતીત્વ છે, પતિવ્રતાપણું છે. જાલંધર કોઈથી હારતો નથી, જ્યાં હાથ નાખે ત્યાં જીતે, જેની આરે લડે એ આરે. બધાય ભગવાન વિષ્ણુ પાસે ગયા, પ્રજા જે આ બ્રહ્માંડની પ્રજા જ્યારે થાકે ત્યારે એનો આશરો આ જ છે, ઇન્દ્ર પાસે જવાનું પહેલા. હવે ઇન્દ્ર એ કે ભાઈ મારા હાથ ધોઈ ગયા જાલંધર જોડતો, એટલે સીધા ભગવાન વિષ્ણુને પકડવાના. શિવજી પાસે ગયા, શિવજી કે તો મારો તો અંશ છે, એટલે એ તો મારાથી તો કંઈ કામ થાય નહીં, મારો દીકરો કહેવાય. બ્રહ્મા કે ભાઈ મારા તો આ સૃષ્ટિના કારભારમાંથી ઊંચો નથી આવતો, આ બધામાં ક્યારે પડું, જાઓ વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ પાસે આવ્યા, ભગવાન વિષ્ણુ તૈયાર થયા સુદર્શન લઈને, કે જાલંધરે આટલું બધું હેરાનગતિ કરી છે બ્રહ્માંડને, માથું ઉતારી નાખ્યું એનું. ત્યાં ભગવાન ઊભા થવા જાય ને જ્યાં વિષ્ણુ ભગવાન, ત્યાં વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી એ પ્રગટ ક્યાંથી થયા? સમુદ્રમાંથી. અને જાલંધર પ્રગટ ક્યાંથી થયો? ભાઈ બહેન થઈ ગયા ને તમારે, તો તમે હવે કાંઈ નથી હોતું તો એમ કહો છો કે આ તો મારા આમ ને આમ કાકાના ને ફુવાના ને હાથ પેઢીએ બેન થાય એટલે મારા બેન છે, તો આ તો સમુદ્રના જ છે બે જણા. એટલે લક્ષ્મીજીએ તરત ભગવાન વિષ્ણુનો હાથ પકડ્યો, ક્યાં હાલ્યા ગયા? ઓલો જાલંધર બહુ હેરાન કરે છે અને હવે માથું ઉડાડી દેવું છે. એમ થોડું માથું ઉડાડાય કેમ? તો કે મારો ભાઈ થાય છે, એને તમારે નહીં અડાય. ભગવાન કે મારો હાળો થયો? લક્ષ્મીજી કે તો હાળો જ થાય ને તમારો, અને આ કળિયુગની અંદર તમને ખબર છે ને કોનું રાખવું પડે તમારે? ભાઈનું ના રાખો એટલું કોનું રાખવું પડે? બોલો જ ખરા, થોડું મોટેથી બોલો.
હાળાનું રાખવું પડે. તમે ભાઈનું નહીં રાખો ને તો તમારો સંસાર બગડશે નહીં, પણ જો હાળાનું ના રાખ્યું તો 100% સંસાર બગડે. અને સૌથી પહેલા ફાઇલો કોની મુકાય છે, તમારે જોવું હોય જાઓ સર્ચ કરી આવો, જાઓ તમારામાં સર્ચ કરો, બહાર સર્ચ કરો, ગમે ત્યાં કરવું હોય કરો ને તમે. સૌથી પહેલા ફાઇલો કોની મુકાય છે, મારા પક્ષવાળા પહેલા આવે પછી તમારા, એ ત્યાં સુધી જીવે તો, નહીં તો ઉગલી જાય. કોકને ઘેર જાઓ ને પૂછો કોણ છે, મારા પપ્પા છે. ભાઈને જ પૂછીએ ને અમે તો, મારા પપ્પા છે. પપ્પા થાય તમારા, હા પપ્પા. પછી આપણે પૂછીએ કે એમ તમારું ગામ ક્યારે ક્યારે તમે આમને ક્યારે શું ભણાવ્યા આ ભાઈ, તો કે મારી તો દીકરી છે. એટલે ભાઈ તમે કહેતા ને મારા પપ્પા, તો કે એના પપ્પા એ મારા જ પપ્પા. મારા તમારા પપ્પા ક્યાં છે, તો કે એ ગામડે છે. વાંધો નહીં, કળિયુગના આ લક્ષણ છે, શ્રીમદ ભાગવતની અંદર આ લક્ષણો લખેલા છે, એમાં કોઈનો વાંક નથી. એટલે ખોટી ચિંતા ના કરતા, એવું ના વિચારતા કે ઓહો સ્વામીને ક્યાંથી અમારા રીલની ખબર પડી ગઈ. ભાઈ ભાગવત બોલે, તમારે બોલવાની જરૂર જ નથી. વ્યાસજીએ આજથી વર્ષો પહેલા લખ્યું છે કે કળિયુગની અંદર ભાઈની જેટલી વાત નહીં મનાય એટલી હાળાની વાત મનાશે. અને તમારે સુખી રહેવું હોય ને તો ભાઈ હારે સંબંધ બગડે વાંધો નહીં, હાળા હારે તો બગાડતા જ નહીં, નહીં તો આ બાજુવાળું જ હેરાન કરે, ઉપાધિ થાય. અને યુગ પ્રમાણે ચાલવું, એ દરેકનો યુગ પ્રમાણે તમારે ચાલવું પડે છે, અમારે હાલવું પડે છે. યુગ પ્રમાણે થોડો ઘણો ફેરફાર કરવો જ પડે, એમ તમારે કર્યા જ કરવો. યુગ પ્રમાણે હાલવું, ભાઈ યુગથી તમે વિરોધી હાલો ને પછી ઉપાધિ થાય, અને પછી કોઈ સારું સત્સંગ રાખીએ તો એ આમ કેમ થયું, ભાઈ યુગ નથી કળિયુગ છે. એટલે એ પ્રમાણે હાલવું પડે. એટલે લક્ષ્મીજીએ તરત ભગવાનને બેહાડી દીધા કે નહીં મારા ભાઈને તમારે મરાય નહીં. ભગવાન કે હારું. હવે ભગવાનના તો આ બધા ભગત છે દેવતાઓ, એટલે ભગવાનને જ ભક્તની રક્ષાએ કરવી પડે. એટલે ભગવાને શું કર્યું, એક ત્રિશૂળ પ્રગટ કર્યું અને બ્રહ્માજીને કીધું, લક્ષ્મીજીને ખબર ના પડે એમ બ્રહ્માજીને બોલાવ્યો અને ત્રિશૂળ આપ્યું અને કીધું કે આ ત્રિશૂળ શિવજીને પહોંચાડો અને શિવજીને કહેજો કે આ ત્રિશૂળથી જાલંધરનો વધ કરવા જાય, એટલે એનો વધ થશે. આ બાજુ ઉપર જાલંધરનો વધ કરવો હોય તો એક વસ્તુ બહુ જરૂરી હતી કે વૃંદાનું પતિવ્રતાપણું તોડાવવું પડે તો જ જાલંધરનો વધ થાય. અને વૃંદા એટલી કડક હતી પતિવ્રતાપણામાં કે પોતાના પતિ સિવાય ગમે એવો રૂપવાન હોય, મહારાજે શિક્ષાપત્રીમાં કીધું પોતાનો પતિ કુરૂપ હોય ત્યાં સુધી કીધું નપુસક હોય તો પણ પોતાના પતિથી અધિક બીજું ન જાણે પતિવ્રતા સ્ત્રીને. પતિવ્રતા તો એવી જ હતી. અને પતિવ્રતા જે કોઈ સ્ત્રી છે એ પોતાના પતિનું આયુષ્ય બળ વૃદ્ધિ સમૃદ્ધિ બધાનો વધારો કરે છે. સમાજની અંદર બધા પ્રશ્નો ક્યાંથી સર્જાયા છે, જ્યારથી આ પતિવ્રતાપણું ગયું છે, જે દિવસથી જીવાત્માઓને ખબર જ નથી કે અમારા લગ્ન થયા છે, લગ્ન શા માટે છે, લગ્ન એ કેટલો સમાજનો ઊંચો વિધિ છે, જે લગ્ન પ્રસંગ થાય છે ત્યારે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જેવા પ્રગટ થાય છે, લગ્ન પ્રસંગો થાય છે ત્યારે ગોપાલ અને મુક્તાનંદ આવ્યા છે, લગ્ન પ્રસંગોની લગ્ન ગ્રંથિઓ આવી જોડાય છે ત્યારે કોઈ મોટા મુક્તોને આ પૃથ્વી પર આવવા માટેનો એક રસ્તો મળે છે. લગ્ન સંબંધ એ બહુ મોટો સંબંધ છે, 16 સંસ્કારોમાંનો એક સંબંધ છે. પણ આજે લોકોને એ લગ્ન સંબંધની કેટલી કિંમત છે ખબર નથી. મોટે ભાગે હેત થઈ ગયું, લગ્ન થઈ ગયા એટલે ખબર જ ના હોય કે પતિવ્રતાપણું શું છે. આ બધા ઉપદેશો તમને ખબર, લગ્ન કરતા પહેલા તમે શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભક્તિ માતાને ધર્મ, અરે ભક્તિ માતાને નહીં સોરી, ભક્તિ માતાને બાલ શર્મા ઉપદેશ આપે છે. ધર્મદેવ સાથે જ્યારે લગ્ન થાય છે ત્યારે પતિવ્રતાના ધર્મો 3 અધ્યાયમાં સમજાવે છે. આજે કોઈ ભૂદેવ સમજાવે છે આવું, અને કોઈ સમજાવે તો સમજે એવાય છે. આજે આજ તો ભૂદેવને કહે કે કેટલા કલાકમાં લગ્ન કરાવશો બોલો, અમારી પાસે 1.5 કલાક છે. ચલો કે કાંઈ નહીં ભાઈ, 1.5 કલાકમાં 5 શ્લોકામ ને 5 શ્લોકામ બોલાયા તો સાચા બોલાયા તો બોલાયા, તો કાંઈ નહીં. લગ્ન કરવાનો વિધિ અત્યારે તો મેં નહોતું કીધું, ઓલા ભૂદેવ કહેતા હતા અમારે પિક્ચર જોવા પડે સ્વામી. મને કે લગ્નનો વિધિ જે લખ્યો હોય પણ અમે તો ફિલ્મ જોઈને લગ્નનો વિધિ કરાવીએ. હાથ ફેરા નહોતા, એ હાથ ફેરા ફેરવાના ચાલુ કરવા પડ્યા કારણ કે પિક્ચરમાં આવ્યું. હવે આવી રીતે લગ્ન થાય, એ લગ્ન રહે કેટલા. પતિવ્રતાનો બહુ મોટો મહિમા છે.
પૂજ્યપાદ ગુરુજી જ્યારે શ્રીમદ સત્સંગી જીવનની કથા કરે છે ત્યારે અનસુયા માતાની કથા કરી અને પતિવ્રતાના ધર્મો કહે છે. વાલા ભક્તો, એટલું આપણા લોયાધામ પરિવારના ભક્તો કે આ સત્સંગની અંદર આવવાવાળા ભક્તો એટલું તો રાખવું જોઈએ કે આપણે ભલે એટલા પતિવ્રતાના ધર્મો જે ઉચ્ચ કક્ષાના છે એટલા ન પડે, પણ એટલું તો આપણા જીવનની અંદર હોવું જ જોઈએ કે આપણે જેને વર્યા એ આપણો પતિ, બાકીના બધા ભાઈ બાપને દીકરા. આટલી સમજણ અને એટલું આપણા વિચારમાં અખંડ રહેવું જોઈએ, અખંડ રહેવું જોઈએ. પુરુષ માટે પોતાને જે પરણ્યો એ પોતાની પત્ની, બાકીની બધી મા બહેનને દીકરી. આટલો ભાવ તો ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં હોવો જોઈએ, હોવો જોઈએ અને હોવો જ જોઈએ. આટલો જેના હૃદયમાં ભાવ નથી, આટલી જેના હૃદયમાં ભાવના નથી, એને પરમાત્મા તો નથી મળતા પણ આ લોકમાં પણ સુખ્યો નથી થતો. એ સ્ત્રી હોય તોય સુખી નહીં થાય, પુરુષ હોય તોય સુખી નહીં થાય. પરમાત્મા મળવાની તો વાત બાજુ પર, ભગવાન તો મળવાના જ નથી પણ આ લોકમાં પણ સુખ્યો નહીં થાય. આટલો ભાવ ભગવાનના ભક્તોએ કેળવી રાખવો જોઈએ સમજણપૂર્વક. વૃંદાનું પતિવ્રતાપણું ખંડિત કરવાનું છે તો જ શિવજી થકી હારશે. આ બાજુ શિવજીએ ચાલુ કરી દીધું યુદ્ધ જાલંધરની હારે ત્રિશુલ લઈને, પણ જાલંધર ઉઠ્યો ને તે શિવજીની આખી સેના ખલાસ કરી નાખી. તેજ કોનું હતું? શિવજીનું. શિવજીની જ શક્તિએ શિવજીની સેના ખલાસ કરી નાખી, બોલો. અને પછી શિવજી એકલા રહ્યા. ભગવાન વિષ્ણુને ચિંતા થઈ, રાત પડી જાય એટલે જાલંધરનું યુદ્ધ પૂરું. પછી પહેલાં છે ને યુદ્ધો નીતિથી થતા, કૌરવન પાંડવનું યુદ્ધ થાય પણ રાત્રે ભેગા બેહીન જમે અને રાત્રે બધા ભેગા થાય, હવારમાં લડવાનું રાત્રે નહીં. અને અત્યારે તો કૂટનીતિ આવી ગઈ, એ રાજનીતિ હતી, અત્યારે તો કૂટનીતિ. રાત્રે આ તો રાત્રે લડે, રાત્રે નહીં બાજુમાં બેઠો બેઠો લડે, તમારા પક્ષે રહીને લડે, તમારી અંદર રહીને લડે. કૂટનીતિ આવી ગઈ, પેલા રાજનીતિ હતી. રાત્રે તો દુશ્મન દુશ્મન ભેગા થાય, એકાબીજાને પાટાપિંડી કરવી હોય ને તોય કરે. લક્ષ્મણજી મૂર્છાને પામ્યા તો સુસેન વૈદ લંકાનો હતો, લંકાનો હતો સુસેન વૈદ. લક્ષ્મણજી મૂર્છાને પામ્યા તો રાવણે વૈદને મોકલ્યો છે, જા. આવી રાજનીતિ હતી, પહેલાના યુદ્ધો આવવાનો હતા કૂટનીતિ વાળા. એટલે એ જ સમયે ધર્મ પૃથ્વી પર સ્થાપિત રહેતો. અત્યારે અધર્મનું કળિયુગના વાતાવરણના કારણે યુદ્ધ પણ પહેલા નીતિથી થતા. આ બાજુ ઉપર રાત પડી એટલે જાલંધર એને ઘેર ગયો, શિવજી કૈલાસમાં આવી ગયા. હવે જાલંધર એને ઘેર એટલે જ્યાં યુદ્ધ ભૂમિ હતી ત્યાં જ હતો. આ બાજુ વૃંદાનું પતિવ્રતા પણ ખંડિત કરવાનું છે. એટલે ભગવાન વિષ્ણુએ શું કર્યું, લક્ષ્મીજીને કીધું હું થોડું એક કામ કરવા જઉં છું, લડવા નથી જતો તાર ભાઈ આરે, પણ મારે કામ છે, મારી વૃંદા કરીને જે ભક્ત છે ને એની મારે પરીક્ષા લેવાની છે. ભગવાન ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, એક ભિક્ષુકના રૂપમાં. અને ભગવાનની ભેળા બે રાક્ષસો હતા. એ રાક્ષસો ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયા. વૃંદાએ જોયા, વૃંદા બીવા લાગી, એટલે ભગવાને આમ એની બાજુ આમ દ્રષ્ટિ નાખીને પાણી છાંટ્યું ને બે રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા. એટલે વૃંદાને થયું કે આ બહુ મોટા પુરુષ છે. એટલે વૃંદાએ પૂછ્યું કે મારા પતિ ઘણા સમયથી લડવા માટે ગયા છે યુદ્ધમાં, તો એમનું શું થયું હશે મને ખબર નથી, તો મને તમે તો અંતર્યામી હશો, મોટા પુરુષ લાગો છો, મને કહેશો? આવું વૃંદાએ જ્યાં ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યાં ભગવાનની ઈચ્છાથી બે વાંદરાઓ આવ્યા. એકના હાથમાં જાલંધરનું ગળાથી મોઢું આટલું અને આ ધડનું જે ભાગ હતો એ બીજા વાંદરાના હાથમાં. વૃંદાએ પૂછ્યું અને વાંદરા ત્યાં દેખાયા. ભગવાન કે આ જો આ તારો પતિ કે કપાઈ ગયો છે. એટલે વૃંદા પગમાં પડી ગઈ, ના ના પ્રભુ, તમે બહુ મોટા લાગો છો, તમે રાક્ષસોને બાળી નાખે એટલે તમે તો મારો પતિ જીવિત કરવા સમર્થ છો, મારા પતિને તમે જીવતો કરો. ભગવાનને તો આ જ જોતું હતું, એટલે ભગવાને તરત પેલું ધડને માથું બે ભેગું કર્યું અને ભગવાને પોતે અંદર પ્રવેશ કરી લીધો. ઓરિજિનલ જાલંધર તો ત્યાં યુદ્ધભૂમિમાં છે, પણ ભગવાન આ જાલંધરમાં પ્રવેશી ગયા. પેલી વૃંદા જાલંધર જીવિત થયો એટલે વૃંદાને ભૂલાઈ ગયું કોણ કોઈ પુરુષ આવ્યા હતા, બધું અદ્રશ્ય, વાંદરા અદ્રશ્ય થઈ ગયા, ભગવાન આમાં પ્રવેશી ગયા, ડુપ્લિકેટ જાલંધર તૈયાર થઈ ગયો ભગવાનના સ્વરૂપમાં. અને ભગવાન પછી વૃંદાની સાથે રમણ કરવા લાગ્યા. ભગવાને વૃંદાની સાથે રમણ કર્યું એટલે પોતાના પતિ સિવાય બીજાનો સ્પર્શ કરતાની સાથે વૃંદાનું પતિવ્રતાપણું જતું રહ્યું. વૃંદાનું પતિવ્રતાપણું જતું રહ્યું.
આ બાજુ ઉપર ભગવાન વૃંદા સાથે રમણ કરે છે, ઓલી બાજુ ઉપર ભગવાન શિવજી જાલંધરારે યુદ્ધ કરે છે. શિવજીને હિંમત હારી ગયા છે, એને ખબર છે મારી સેના ખલાસ થઈ ગઈ છે, પણ એટલો વિશ્વાસ છે કે આ વિષ્ણુએ મોકલાવેલું ત્રિશૂળ છે, આનાથી જાલંધરનું મૃત્યુ ચોક્કસ થશે, છેલ્લે એક પ્રયત્ન કરી લઉં. એમને ત્રિશૂળને નાખ્યું અને જાલંધરનું માથું કપાનું, કારણ કે આ બાજુ ઉપર વૃંદાનું પતિવ્રતાપણું ભગવાને ખંડિત કર્યું હતું. આટલી તાકાત તો અસુરોની સ્ત્રીમાં હતી, તમે વિચારો. અને જાલંધરનું માથું ઓળ્યું, એ ત્રિશૂળ એ માથું લઈ વૃંદા જે જગ્યાએ રહે છે એ વૃંદાના ઘરમાં આવીને જાલંધરનું માથું પડ્યું. વૃંદાએ જાલંધરનું માથું જોયું અને અહીંયા આગળ પેલો જાલંધર તો એની આરે રોજ રહે છે એ જોયું કે ભગવાન ત્યાં બેઠા હતા ઝાડ નીચે જાલંધરના રૂપમાં, આ બાજુ ઉપર જાલંધરનું માથું આવીને પડ્યું ને આ વૃંદાએ ન્યા જઈને જોયું ને તો ભગવાને ખેલ શું કર્યો, ચતુર્ભુજ રૂપે એને દર્શન દીધા. ભગવાન બેઠા હતા ઝાડ નીચે, ચતુર્ભુજ રૂપે થઈ ગયા. એટલે વૃંદાને થયું કે મારી સાથે ભગવાન વિષ્ણુએ કપટ કર્યું, મારું પતિવ્રતા પણ ખંડિત કરાવીને, ઓરિજિનલ જે મારો પતિ છે એનું માથું તો આ મારી પાસે આવીને પડ્યું. એટલે તરત પછી વૃંદા એને શાપ આપ્યો, વાંક વિનાશીલ વ્રત ભાંગ્યો રે, ક્રોધે વૃંદાએ તે ખૂબ ભાખ્યો રે. વાંક વિનાશીલ વ્રત ભાંગ્યો રે, ક્રોધે વૃંદાએ તે ખૂબ ભાંગ્યો રે. એ વાંક વિનાશીલ વ્રત ભાંગ્યો રે, ક્રોધ થે વૃંદાએ તે ખૂબ ભાખ્યો રે. બની જાઓ તમે નાથ રે, શિલા બની જાઓ તમે નાથ રે, શિલા બની જાઓ તમે નાથ રે, શિલા બની જાઓ તમે નાથ રે. એ અગ્નિ પ્રવેશ કરો હું આજ રે, અગ્નિ પ્રવેશ કરો હું આજ રે, અગ્નિ પ્રવેશ કરો હું આજ રે, અગ્નિ પ્રવેશ કરો હું આજ રે. વૃંદાએ ભગવાનને શાપ આપ્યો કે તમે મને વાંક વિના મારું પતિવ્રતા પણ હું ખંડિત કર્યું, મારો શું દોષ હતો, તમે મારી સાથે કપટ કર્યું, જાઓ હું તમને શાપ આપું છું, તમારું હૃદય પથ્થર જેવું છે, કારણ કે વગર વાંકે તમે મને મારું પતિવ્રતાપણું ખંડિત કરાવ્યું, મારું શીલ વ્રત ખંડિત કરાવ્યું, માટે તમારું પથ્થર જેવું હૃદય હોવાથી તમે પથ્થર બની જાઓ. એક ભક્ત ભગવાનને શાપ આપે, ભગવાનને પથ્થર થઈ જવું પડ્યું, ભગવાન શાલિગ્રામ રૂપે થઈ ગયા. અને વૃંદાએ કીધું મારું પતિવ્રતાપણું તમે ખંડિત કર્યું, હવે આ પૃથ્વી પર જીવીને મારે કોઈ કામ નથી. એને અગ્નિ સળગાવીને પોતે અગ્નિની અંદર એ વૃંદા બળવા માટે તૈયાર થયા ત્યારે ભગવાને આશીષ દીધા, તું મારી ભક્ત છો, તે મને શાપ આપ્યો છે એટલે હું તો પથ્થર રૂપે થાઈશ, પણ હું તને વરદાન આપું છું તું પણ તુલસી રૂપે થાઈશ અને ભવિષ્યની અંદર તારો અને મારો મેળાપ થશે, અખંડ હું તને મારે સમીપે રાખીશ, તને અર્પણ કર્યા વિના મને કંઈ પણ અર્પણ કરશે ને હું ક્યારેય ગ્રહણ કરીશ નહીં, મારો થાળ હશે, કોઈ પદાર્થ હશે, મને કોઈ પણને કંઈક દેવું હશે તો તને જ્યાં સુધી એની ઉપર મૂકે નહીં ત્યાં સુધી હું ગ્રહણ નહીં કરું, આટલું મારું તને વરદાન છે. તારી ભક્તિને વશ થઈને આ બાજુ ઉપર વૃંદા બળી ગયા અને વૃંદા બળ્યા એમાંથી તુલસીનો છોડ થયો, ભગવાન પથ્થર રૂપે થયા, શાલિગ્રામ રૂપે થયા. આજે પણ કાલી ગંડકીની અંદર આ શાલિગ્રામ નીકળે છે, એવું કહેવાય છે કે વૃંદા જે બળ્યા એ વૃંદાના શરીરમાંથી કાલી ગંડકી નદી થઈ અને વૃંદાના વાળમાંથી તુલસીના છોડ થયા. એ આજે કાલી ગંડકીના કિનારાઓ ઉપર જ્યાં શાલિગ્રામ પ્રભુ બિરાજે છે ત્યાં તુલસીનો ગુચ્છ લઈને પાણી ઉપર ધરવામાં આવે તો શાલિગ્રામ આપોઆપ ઉપર પાણી ઉપર આવી જાય છે, એવી વૃંદાની ભક્તિએ કામ કર્યું. વૃંદાએ તુલસી રૂપે થયા, તુલસી રૂપે થયા બીજા જન્મની અંદર. જે રૂકમણીનો જન્મ હતો એ પણ એ વૃંદાનો જ જન્મ હતો અને ભગવાન શ્રીકૃષ્ણ એમને વર્યા છે. આ તુલસી વિવાહનો સૌ પ્રથમ જે શરૂઆત થઈ એવી રીતે થઈ કે એક વખત સૂર્યગ્રહણ હતું ને એ વખતે કુરુક્ષેત્રની અંદર તીર્થ સ્નાન કરવા માટે શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને બધા રાજાઓ અને રૂકમણીના પિતા ભીમકરાય એ બે ત્યાં ભેગા થઈ ગયા
આ બધું હરણ થઈ ગયું હતું ને રૂકમણીનું પછી, અને પછી ત્યાં બધા ભેગા થયા એટલે હવે કૃષ્ણ મોટી ઉંમરવાળા અને રૂકમણી મોટી ઉંમરવાળા, લગ્ન તો સીધા થયા જ નહોતા, ગાંધર્વો લગ્ન કર્યા હતા, ઉપાડી ગયા હતા ને ભગવાન કૃષ્ણ તો. એટલે પછી જે આને જે ભીમકરાયને થોડી વસુદેવ પ્રત્યે અને કૃષ્ણ પ્રત્યેની ભાવના ફરી ગયેલી હતી ને આ ભેગા થયા એટલે બધું સમાધાન થઈ ગયું. પછી બંને જણે વિચાર કર્યો કે આપણે લગ્ન ધામધૂમથી કરીએ રૂકમણી ને કૃષ્ણના, પણ આવે કે થોડા મોટી ઉંમરે લગ્ન થાય, દીકરાઓ થઈ ગયા ને પછી ફેરા ફેરવો એ કંઈ સારું લાગે. એટલે પછી બે નક્કી કર્યું કે આપણે એક કામ કરો, તુલસી વિવાહ કરો. તે કુરુક્ષેત્રમાં સૌ પ્રથમ વસુદેવ અને ભીમકરાય, ભીમકરાય તુલસીના પિતા બન્યા અને વસુદેવ નારાયણના પિતા બન્યા, અને કુરુક્ષેત્રમાં સૌ પ્રથમ એમને તુલસી વિવાહ કરેલો. પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદોમાં આનું વર્ણન કર્યું છે. એ પરંપરા અત્યાર સુધી ચાલતી આવી ને આપણે આ તુલસી વિવાહ ઉજવીએ છીએ, અત્યાર જે ઉજવીએ છીએ એ કુરુક્ષેત્રમાં સૌ પ્રથમ એમને કરેલું. પણ વૃંદા એ તુલસીજી રૂપે થયા. ભગવાને એમને વરદાન આપ્યું કે તમારો છોડનો આ દેહ છે, ત્યાં સુધી તુલસી પત્ર મારા ચરણમાં નહીં મુકાય, ત્યાં સુધી ક્યારેય પણ કોઈ વસ્તુને હું અંગીકાર કરીશ નહીં. તે દિવસથી રિવાજ છે ભગવાનને થાળ અર્પણ કરે તો તુલસી પત્ર મુકાય. ઇદમ ન મમ, દાન કરવું હોય તો દાન કરેલી વસ્તુ ઉપર સૌ પ્રથમ તુલસી પત્ર મૂકવું પડે. કંઈ પણ દાન કરો તુલસી પત્ર મૂકવું પડે. તુલસી પત્ર નથી તો તુલસી પત્રની ભાવના કરવી પડે. તુલસી પત્ર મૂક્યા પછી ક્યારેય એની ઉપર અધિકાર ન થાય કે આ મારું છે. માની લો આ ભગવાનનું મંદિર છે અને આ મંદિરમાં તમે આ ઝુમરનું દાન કર્યું છે, તમે ઝુમરનું દાન કર્યું, મંદિરમાં કર્યું, ભગવાનને ઝુમર આપ્યું, પછીથી એક પણ વખત તમે જ્યાં સંકલ્પ કર્યો કે આ ભગવાનને હું આપું છું, પછીથી એક પણ વખત તમારાથી એવું ન બોલાય કે આ ઝુમર મારું છે, આ ઝુમર મારું આપેલું છે, એવું ના બોલાય. એમ જ બોલાય કે આ ઝુમર આપવામાં ભગવાને મને નિમિત્ત કરેલો હતો, આટલી ભગવાનની મારી પર દયા છે, મારું આપેલું નથી. કોઈ પણ વસ્તુ, એક નાની પેન પણ તમે આપેલી હોય, એક વખત તમે સંકલ્પ કર્યો કે આ ભગવાનને આપ્યું, પછીથી એની પર અધિકાર ના કરાય. બાકી તો કેવો અધિકાર હોય, હું ઘણી વખત કહું છું. એ પરિવારના ભાઈ હમણાં જ ભેગા થઈ ગયા હતા લોયા બ્રહ્મસત્રમાં. એ દાદા તો જતા રહ્યા, પણ એ દાદાએ બહુ વર્ષો પહેલાં આપણે લોયા 98 સાલમાં સંભાળેલું આ લોયા ધામ જે છે ને, એ પહેલાં એને વર્ષો પહેલાં, એના 20-25 વર્ષ પહેલાં લાડુ દળવાનું મશીન દીધેલું. અત્યારે તો છે જ નહીં, હોય હજુ 25 વર્ષ પહેલાંનું, 98 પહેલાંના 20 વર્ષ પહેલાંની વાત કરું, ત્યારનું મશીન હોય, કેસરી કલરનું હતું હજુ મને ખબર છે, અને 2-5 અક્ષરો એના વંચાતા, એમની અટક હતી ને એ અટક થોડા અક્ષરો ઉખડેલા હતા એ મશીન પર. આપણે હજુ લોયા નવા નવા ગયેલા અને દાદા આવ્યા, એ બાપા આવ્યા એટલે પછી અમે તેને કંઈક પ્રસાદ દીધો એટલે એ કે મોતિયા લાડુ નથી બનાવતા કે? મેં કહ્યું મોતિયા લાડુ નહીં, આ મગજ અમારી પાસે છે પ્રસાદમાં, આપણને ખબર નહીં કે આ આ મંદિરના બહુ મોટા સેવક હશે, નવા નવા ગયેલા એટલે ના જ ખબર હોય. તો કે મોતિયા લાડુ નથી બનાવતા? મેં કીધું બનાવવા માટે પાસે સાધનો ને બધું જોઈએ ને, જો અમે નવા છીએ, અહીં અનુભવ થાય છે, ખબર જ નથી કે બોટાદ ક્યાં આવ્યું, પાડિયાદ ક્યાં આવ્યું, રાનપુર ક્યાં આવ્યું, ક્યાંથી લેવું. મને કે અમારું પેલું મશીન આપેલું છે ક્યાં છે? મેં કહ્યું અમે નવા છીએ, અમને નથી ખબર ક્યાં છે. તો કે આ લો ગોતો. તે ઓરડાઓ બધા ભરેલા, ઠચો ઠચ આ બધા ઓરડાઓ, તો બધું ઘાસ ને એવું ભરેલું, એની વચ્ચે બધું એ બધું બહાર કઢાવી અને ઓલું મશીન કઢાવ્યું. આ કે અમારી ઘંટી છે, આમાં દળજો અને ફરી આવું ત્યારે મોતિયા લાડુ તૈયાર રાખજો કે, અને અહીં નામ હરખું લખાવી દેજો. આ ચાર અક્ષર છે ને ઉખડી ગયા છે, આ અમારી અટક આવી છે, અમારું નામ આ છે, આ બાજુ પર આ નામ, આ બાજુ પર આ નામ, આ બાજુ પર આ નામ. મેં કહ્યું વાંધો નહીં. ગુરુજી હતા એટલે ગુરુજી પાસે ગયા, ગુરુજીને વાત કરી. ગુરુજી કે ના અમે નવા છીએ, બધું કરાવી દઈશું, અમને ખબર નથી કે આ તમે કેટલા અહીંયા આગળ કેટલી સેવા કરી હોય. આ બધી વાતચીત થઈ. પછી ગુરુજી કે ભાઈ એ મશીનને ચાલુ કરો અને આપણે કાકાને કે આવતા વીકે બનાવીને પહોંચાડી દો, બાજુમાં જ રહેતા હતા નજીકમાં જ, એટલે કે પહોંચાડી દો એટલે રાજી થાય ને, રોજના આપણા એક સેવક તરીકે રહે. જીવને તો એવું જ હોય ને, પહેલાં તો સત્સંગ થતા થતા તો વર્ષો જતા રહે, બાકી તો ખાન પાનને માનથી જ સત્સંગ આલ્યો જતો હોય. જાજો પછી
दादा ने हवे पेलो पहोंचाडवानो प्रसाद एटले घंटी तो चालू करवी पड़े, मुठिया तो दळी नाख्या पण एने, अरे मुठिया तो तळी नाख्या पण दळवा माटे घंटी ने प्लग कर्यो तो हाले ज नहीं, घंटी मोटर ज फूकाई गईली। हवे मोटर फूकाई गईली ते पाछो फोन कर्यो, अमे कोई ओळखीए नहीं मोटर वाळा ने, ते दादा ने फोन कर्यो काका ने, काका अमारी आ घंटी ने, तो के घना बधा कारीगरो मळे छे के रिपेर करावी दो अने पेन्टर ने बोलावी नाम लखावी दो। તે એ વખતે 500 રૂપિયાનો ખર્ચો એ મોટર બંધાવવાનો થયેલો અને નામ લખાવવાનો ખર્ચો કંઈક 25 કે 50 રૂપિયા પેન્ટરે લીધેલા અને એ બધું થયું ને લાડુ દળાયા ત્યારે બાપાને બરાબર પારો આવ્યો કે હા બરાબર છે, એમ કે હવે આને રાખી મૂકજો, આ મારું આપેલું મશીન છે, શાસ્ત્રો ના પાડે છે। દાન ભગવાનને કર્યા પછી એક પણ વખત હૃદયમાં સંકલ્પ ન કરો કે આ મારું છે, મારું છે, કશું આ તુલસીની કંઠી આપણે પહેરીએ છીએ ને આની પાછળનું કારણ એ છે, તુલસી પત્ર શરીર ઉપર મૂકો તો એ ઉડી જાય, પણ આ તુલસીની કંઠી પહેરવા પાછળનું કારણ એ છે મેં મારું તન મન આત્મા સહિત બધું ભગવાનને અર્પણ કર્યું છે। પણ અત્યારે તુલસીની જાજા પહેરતા જ નથી, લાકડાની જ પહેરીએ આપણે તો, એટલે જ્યારે આપણું ખેંચવું હોય ત્યારે ખેંચી લેવાય, કારણ કે તુલસીની કંઠી પહેરવા પાછળ નિયમો અમુક પાડવા પડે, એ જે પાડી શકે એને તુલસીની કંઠી, ઘણા તુલસીની કંઠી પહેરવાનો બહુ આગ્રહ, મને તુલસીની પહેરાવો, તુલસીની કંઠી 200-250 રૂપિયાની એક આવે, અત્યારે તો 500 રૂપિયા થતા હશે આવી મોટા મનકાની હોય તો, અને સાદી કંઠી છે ને 10 રૂપિયાની આવે, તો સંતો કઈ પહેરાવે મન કહો તો, એટલે નહીં કે 10 રૂપિયા બચે એટલે, એ તો તમારે જ કંઠી ખરીદવાની સ્ટોર પરથી ને તમારે લાવવાની ને તમને પહેરાવાની, પણ ઘણા ભક્તોને એમ હોય કે અમારે તુલસીની કંઠી પહેરી, પણ તુલસીની કંઠી પહેરતા પહેલાના રૂલ્સ રેગ્યુલેશન જાણી લેવાના કે આટલા હું પાડી શકું તો તુલસીની પહેરવી, આપણે અર્પણ થયા ના હોય પૂરેપૂરા અને તુલસીની પહેરીએ પછી પાછું બહારનું ખાવાનું થઈ જતું હોય, ટોયલેટ જઈને નાતા ના હોય, અમુક રજસવાળા ધર્મ પડાતા ના હોય, તો તુલસીની કંઠી ના એનાથી પહેરાય, એ પહેરે તો દોષિત થાય। આ એકવાર તુલસીની કંઠી પહેરી એટલે તમે સંપૂર્ણ ભગવાનને અર્પણ થઈ ગયા, તાકાત હોય કે ભગવાનને હું સંપૂર્ણ અર્પણ છું તો પહેરાય, પણ ઘણાને શોખ ખાતર હોય કે તુલસીની, ઘણા તો તુલસીના મણકાઓ લઈને કે આની ઉપર સોનું મઢાવીને પહેરવી છે, આની આ તુલસીની કંઠી લે પછી ઉપર સોનું મઢાવે અને સોનું મઢાવીને કંઠી પહેરે, હવે ભગવાને ક્યાંય કીધું સોનું મઢાવીને કંઠી પહેરવી? એ તો શોખ નહીં, એના કરતાં તો સોનાની ચેન પહેરવી સારી। ભગવાને તુલસીની બેવડી કંઠી કીધી છે, પણ આ તુલસીની કંઠી જ કેમ કીધી, બીજી કંઠી કેમ ના કીધી, સુખડની કેમ ના કીધી, તુલસીની જ કેમ કીધી? કારણ કે આ તુલસી સમર્પણનું પ્રતીક છે, માટે તુલસીજી તે દિવસથી ભગવાનને ભગવાનના શરણની અંદર આવ્યા, શાલિગ્રામ પથ્થરની ગમે ત્યારે પૂજા કરવી હોય શાલિગ્રામ પથ્થરની સાથે તુલસીજી અખંડ રહે છે, અખંડ રહે છે। ગંડકીની અંદર આજે પણ દામોદર કુંડની અંદર આ ઘટના ઘટે છે, એ વૃંદા છે એ તુલસીજીના બીજા નામ પણ છે, લક્ષ્મી છે, સરલા છે, સુભગા છે, સુલભા છે, કાયસ્થા, મૃતા, સુરભિ, પાવની, હરિપ્રિયા, શ્યામા, રૂકમણી, વિષ્ણુ, વલ્લભા, આવા નામોથી પણ તુલસીજીના ઓળખાય છે। આવી રીતે તુલસી વિવાહ એનો ઉત્સવ થાય છે। આ તુલસી વિવાહને દિવસે જ ઘણા બધા આજે ભક્તિ માતાનું પણ દેવ દિવાળીના દિવસે પ્રાગટ્ય છે, ભક્તિ માતાને પણ તાળીઓથી વધાવો, ભક્તિ માતાનું પ્રાગટ્ય તુલસી વિવાહને દિવસે છે। આજના દિવસે શાકભાજીની હાટડી ભરે ભગવાન પાસે, નવા નવા શાકભાજી થયા હોય ને, આપણે તો અહીં જ્યારે આપણે ખાલી પડતો હોય ત્યારે હાટડી ભરી દઈએ, પણ તમે મોટા મોટા શિખરબંધ મંદિરોમાં હાટડી ભગવાનને શાકભાજીની ભરે, એ દેવ દિવાળીએ ભરે, નવા નવા બધા શાક ભગવાનને અર્પણ કરે, કારણ કે ખેડૂતો પાસે એ જ હતું એટલે ભગવાનને અર્પણ કરે। આવી બધી ઘણી બધી કથાઓ આજના દેવ દિવાળીના દિવસની છે। આ દેવ દિવાળી એની અંદરથી આપણે ભગવાને જે આવે તુલસીજીને વરદાન દીધું અને પછી આપણે શું શીખવાનું છે, આવે છે પ્રભુ કરુણા કરી અતિ રે વૃંદાને તુલસી બનાવી દીધી રે, પ્રભુ એ કરુણા કરી અતિ રે વૃંદાને તુલસી બનાવી દીધી રે, એવો વર દીધો ભગવંતે રે, એવો વર દીધો ભગવંત રે, એ રહો અખંડ હું તુજ સંગે રે, રહો અખંડ હું તુજ સંગ રે, સમર્પણ
જીવન પ્રતીક છે તુલસી રે શાસ્ત્ર કહે સાધક ને તુલસી રે સમર્પણ પ્રતીક છે તુલસી રે શાસ્ત્ર કહે સાધક ને તુલસી રે મારો મારો સુખ કહીને ભાખો રે સર્વે હરિનું કરીને રાખો 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 રે ભગવાને વૃંદાને તુલસી રૂપ બનાવ્યા અને વરદાન દીધું તે દિવસથી તુલસીજીનો મહિમા વધ્યો. આજે હિન્દુ સંસ્કૃતિની અંદર તુલસીનો ક્યારો જે ઘરમાં ના હોય એને ઘર ગણાતું નથી. તુલસીનો ક્યારો જે ઘરમાં હોય ત્યાં સર્પાદિક આવતા નથી, ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થતો નથી. ત્યાં સુધી કીધું છે કે મૃત્યુ સમયે તુલસીનું પાંદડું મોઢામાં મૂકેલું હોય તેની અસદગતિ થતી નથી. ગમે એવો પાપી જીવ હોય પણ અંતકાળે મોઢામાં જો તુલસી પત્ર મૂકવામાં આવે તો એનો વૈકુંઠમાં નિવાસ થાય છે. તુલસીજીનું એટલું મહાત્મ્ય. તુલસી એ કોઈ સામાન્ય બીજા છોડવા છે એવો કોઈ છોડ નથી. કેટલી ઔષધિઓમાં તુલસીજી કામ લાગે છે, કેટલી ઔષધિઓમાં. ગમે એવા રોગ હોય એને નિર્મૂળ કરવાનું કામ તુલસીજી કરે છે. કારણ કે ભગવાનને વલ્લભ છે, કહેતા ભગવાનને પ્રિય છે. વલ્લભનો અર્થ થાય ભગવાનને પ્રિય, ભગવાનને બહુ વાલા છે. સમર્પણનું પ્રતીક છે. પોતાના અસ્તિત્વને વૃંદાએ ઓગાળ્યું ત્યારે તુલસી રૂપ બન્યા છે. માટે તુલસીજીની કથા આપણને એમ શીખવાડે છે, પોતાના અસ્તિત્વને ઓગાળો. મારું મારું શું કહીને ભાખો રે સર્વે હરિનું કરીને રાખો રે. મારું મારું છોડો, ભગવાનનું કરીને રાખો. આજે અમે ભગવાનના સાધુ થયા તો બધું સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. એમ તમારે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમે જે કંઈક કરો છો, તમારી પાસે ઘર છે, ગાડી છે, રૂપિયા છે, જમીનો જે કંઈ છે, એ બધું કોનું આપેલું છે? ભગવાનનું. તમારે ત્યાં રહો તો પણ એવી રીતે રહેવાનું છે કે આ ભગવાનનું આપેલું છે એમાંથી અમે વાપરીએ છીએ, મારું કરીને નહીં. લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે કહ્યું સામત પટેલનું નામ કીધું. ભગવાનને ભગવાનના સંતને અર્થે સૂત ન થાય. બાંભણિયા ગામના સામત પટેલ, બાંભણિયા ગામના હતા. શ્રીજી મહારાજે એમને એમ કહ્યું કે પટેલ, અમારે થોડા રૂપિયાની જરૂરિયાત છે. લોયાનું ત્રીજું વચનામૃત, આપણે એમના લોયાના વચનામૃત ચાલે છે ને, લોયાનું પહેલું, એનો પહેલો પાઠ થયો. લોયાનું ત્રીજું જ્યારે આવશે ત્યારે બધી કથાઓ વિસ્તારથી આવશે. સામત પટેલને મહારાજ કે અમારે રૂપિયાની જરૂર છે, તો તમારી પાસે રૂપિયા ખરા થોડા ઘણા? મહારાજ કેટલાની જરૂર છે? મહારાજ કે 1000 રૂપિયા. ભગવાનને શાની જરૂર પડે છે બોલો, શાની જરૂર પડે છે? અને આપણે હાની જરૂર હોય છે? આપણે ભગવાનને કે ભગવાન મારે જરૂર છે, અને ભગવાન શું કહે છે? મારે જરૂર છે. હવે જેને જરૂર હોય આપણું દુઃખ દૂર કરી શકે, જે પોતે જ દુઃખ્યો હોય. ભગવાન એમ કહે છે કે મારે 1000ની જરૂર છે. સામત પટેલ એની પાસે કઈ હતા નહીં રોકડ રકમ. લોયાના ત્રીજામાં કેવાના નામ લખાના છે, એ લોયાના ત્રીજાની જ્યારે વાત કરશું ને ત્યારે વિસ્તારથી એની કથાઓ આપણે સાંભળશું. પણ એના નામ કેમ લખાના? લોયા, લોયા ધામ એટલે કેવું ધામ? લોયા ધામની અંદર શ્રીજી મહારાજે પ્રગટ જે એ સમયે હરિભક્તો હતા એના આખ્યાનો ભગવાને પોતે ગાયા. એટલે લોયા ધામ તો એવું છે, પ્રગટના આખ્યાન ગાવાનું ધામ છે. પરોક્ષના નહીં, નજરની આમે હોય એના આખ્યાન ગાવાનું, એ ધામ છે લોયા ધામ. આપણી પરંપરા એ છે લોયા ધામની. અને તમે ભગવાનને બરાબર પ્રાર્થના કરો, મને હૃદયની અંદર આમ બરાબર શક્તિ ભગવાન આપી દે ને, જો પછી તમે પ્રગટના હું ગુણ ગાવ, એ તમારા હૈયા હચમચી જશે કે ઓહો, આપણે આવાની વચ્ચે રહીએ છીએ, આવા સાધુ આવા મોટા પુરુષ ને આવા હરિભક્તોની વચ્ચે રહીએ છીએ. એવો પરિવાર છે જે તે નથી, જે તે નથી. આપણો દ્રષ્ટિકોણ જોઈએ, દ્રષ્ટિકોણ જોઈએ. ભગવાને આપણને એવા મધ્ય રાખ્યા છે, એવા મધ્ય રાખ્યા છે. મહારાજ મધ્યના 48માં કે અરે અંત્યના બીજામાં કે દેહ મૂકીને જે પામવા છે દેહ છતાં મળ્યા છે.
મહારાજ મધ્યના 48માં કહ્યા, પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ જ્યાં હોય એને મધ્ય જન્મ ધરવો છે, ગુણાતીતાનંદ સ્વામી કે એવાને મધ્ય જન્મ આપણને મળ્યો છે, આમ વિચારવું. એવું છે, એવાને મધ્ય આપણે રહીએ છે, જેને મધ્ય ભગવાનને રહેવું ગમે છે એવાને મધ્ય ભગવાને આપણને રાખ્યા છે. વિચારને પામ્યો હોય ને તો ખબર પડે, નહીં તો ના પડે આપણને શું મળ્યું છે. સામત પટેલને મહારાજ કે અમારે 1000 રૂપિયાની જરૂર છે, પોતાને ઘેર ગયા, ગાડું, બળદ, ભેંસો, ગાયો બધું વેચી દીધું, પોતાના ઘરનો જે સામાન હતો બધો વેચી દીધો. એની ઘરવાળી કે આ શું કરો છો તમે, તો કે જે કરું છે બરાબર કરું છું, બોલતી નહીં કે. 4500 રૂપિયા ભેગા કર્યા, એ જમાનામાં 4500 હતું કાંઈ નહીં, બધું વેચીને 4500 ભેગા કર્યા, અને 4500 એક ઘરનું જે ખોરડું હતું ને ખોરડું વેચી દીધું રહેવાનું. એની ઘરવાળી કે આપણે રહેશું ક્યાં, તો કે તાર પિયરમાં જઈને રહેશું. અત્યારે તો ભગવાન ભેગા હાલ દર્શન કરવા. 4500 રૂપિયા સામત પટેલ લઈને આવ્યા, ભગવાનની આગળ આવીને અર્પણ કર્યા, પ્રભુ લો આ રૂપિયા. ભગવાનને તે વખતે રૂપિયાની જરૂર હતી, 4500 ભગવાને ગણ્યા. ભગવાન કે અમારે તો 1000ની જ જરૂર છે, 3500 તમે ઘેર લઈ જાઓ. ત્યારે કે મહારાજ તમારે તો કંઈ ને કંઈ કામ હાલતા જ હોય, કોઈ દી ભગવાનના મંદિરોમાં કામ અટકે, કોઈ દી અટકે, કામ હાલતું જ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તાવડો ને તગારું ચાલુ જ હોય. તગારું એટલે આ બધા બાંધકામ, અને તાવડો ભોજન ચાલુ જ હોય. એક જ આ સંપ્રદાય એવો છે, અત્યારે હવે થોડા થોડા ખુલ્યા છે કે જ્યાં જમવાનું હોય, નહીં તો અનાદિ જો આ પહેલામાં પહેલો તાવડો ચલાવવાની શરૂઆત કરી તો ભગવાન સ્વામિનારાયણ કે જેના દરબારમાં જાવ એટલે જમવાની ડીશ ફ્રી ઓફ ચાર્જ, બોલો, કોઈ દી બંધ જ નહીં. તાવડો ને તગારું બે ચાલુ જ હોય સ્વામિનારાયણને ત્યાં, અને કોઈ દી હારું અટકે નહીં. ગમે એટલો તાવડો ચલાવો, જો અટકે તો કહેજો, જેટલું તમે જમાડો કોઈ દિવસ અટકે તો કહેજો. આપણે તો આ લોયા ધામ ને આ બધામાં લિમિટ, આ વરતાલ જેવા મોટા મોટા ધામો હોય કોઈ ગણતરી જ નહીં કેટલા માણસ ક્યારે આવશે. સતત પેલા રસોઈને હાલતું જ હોય તો એ કોઈ દી ખોટતું નથી. ભગવાન સ્વામિનારાયણે આ રીત કરી, નહીં તો પરોક્ષના મંદિરોમાં આજે તમે દર્શને જાઓ ને, આજે તમે દર્શને જાઓ, હા અત્યારે ક્યાંક આવી ગયું છે બધું કોમર્શિયલ, યુગ પ્રમાણે ફેરફાર કરવો પડ્યો હોય કરે, કંઈ વાંધો નથી. પણ પરોક્ષના મંદિરોમાં તમે જાઓ તો બજારમાંથી જ તમારે ડીશ લેવી પડે. જે લોકો ત્યાં દર્શને જતા હોય એને બહાર લારીઓ અને હોટલો જે બહાર સ્ટ્રીટ ઉપર હોય એમાં જ ખાવું પડે, અંદર કોઈ ખાવાની ડીશ ના મળે. આજે મોટા મોટા ધામ ગણાતા હોય પરોક્ષમાં, તમે મોટા મોટા ધામોમાં જાઓ, મોટી મોટી પૂરી ગણાતી હોય ને પૂરીમાં જાઓ, પૂરી મળે જ નહીં ને. મોટી મોટી પૂરીઓ હાથ પૂરી છે પણ એમાંથી કોઈ જગ્યાએ તમને પૂરી ના મળે. અને સ્વામિનારાયણને ત્યાં ભલે મોટી પૂરી ના ગણાતી હોય, એક નાનું અમથું આટલું ઝૂંપડું લઈને બેઠો હોય ને સાધુ, ત્યાં જાઓ ને તો એ તમને ડીશ તો મળી જ જાય. એ સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબી છે ભાઈ, એ ક્યાંય ના હોય, ક્યાંય નથી. એ શ્રીજી મહારાજની કૃપા ને શ્રીજી મહારાજની દયા. શ્રીજી મહારાજે પ્રવર્તાવેલો ખારો, કોક દી ખાશે તો ગાશે, ખવડાવો એટલે ખવડાવે જ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એમ જોવાના જાય પાવતી ફાડી કે નહોતી ફાડી, જોયું તું કે નહોતું જોયું, આ સંતો પ્રસાદ લઈને નીકળે તો પેકેટ આપી જ દે. હવે તમે અમેરિકામાં તો કોલેસ્ટ્રોલ વાળા થઈ ગયા એટલે તમે તો ના ગોતો આવે પ્રસાદ, અમેરિકામાં બહુ સારું, $1000ની પાવતી ફાડે તો એક પેકેટ લે, 200ની ફાડે તો એક પેકેટ લે, એમાંથી એ 4 લઈ ગયો એ ગોટી એ 4 મહિના હાલે. અને ભારતની અંદર તો 3.5 કિલો પ્રસાદ લાવો, ત્યાં વહેલું જવાનું છે, અમેરિકાવાળાને જીવવું છે. એટલે અહીં આપણે એટલું સારું છે કે એવું એ રિવાજ નથી રાખ્યો. ભગવાને શરીર એવા આપી દીધા, શરીર એવા આપી દીધા, પણ પ્રસાદ ભગવાન સ્વામિનારાયણને ત્યાં છૂટથી અપાય તોય કોઈ દી ખૂટે નહીં. બોલો, જેટલું વાપરો એટલું આવે, જેટલું વાપરો એટલું આવડે. સામત પટેલે 4500 આપ્યા ને તો ભગવાને કીધું 1000 લઈને 3500 પાછા લો કે તમારું ઘર ન ચલાવવાનું. તો કે મહારાજ કે કેવી રીતે લાવ્યા, ત્યારે સામત ભગત કે મહારાજ બધું વેચી દીધું, બધું વેચી દીધું. તો તમે રહેશો ક્યાં, તમારા દીકરાના લગ્ન આવશે ત્યારે કેમ કરશો, અને તમે આ વર્ષ કેવી રીતે કાઢશો? સામત પટેલ કે પ્રભુ આ 4500માંથી 1 પણ રૂપિયો પાછો આપો ને તો તમને મારા સમ છે, બધા જ રૂપિયા રાખો. અમે તો કુકડા ને કનબી કોઈ દી ભૂખ્યા ના મરે, કુકડા ઉકરડા ફોલી ખાઈને અમે કનબી કોઈ પણ ખેતરમાં રહીને પ્રભુ જીવન કાઢી નાખશું, વરસ કાઢશું, દાના આવશે ને ફરી ખોરડા ચણશું, ફરી ઘરમાં વખરી લાવશું, પણ આમાંથી 1 રૂપિયો મારે ના જોઈએ. આ સામત પટેલ બાંભણિયા ગામના,
મારું મારું શું કહીને પાખો રે, સર્વે હરિનું કરીને રાખો રે. આવા ભક્તો અત્યારે પૃથ્વી પર હશે? બોલો, આવા ભક્તો અત્યારે પૃથ્વી પર હશે? તમે આમ અવાજથી મને કહો, હશે કે છે? છે. તમે છો? કોઈને થાય કે આ બાંભણિયાના સામત પટેલ તેદી થઈ ગયા, આજે કોઈ સામત પટેલો હશે? તો છે. એટલે જ હું કેપથી કહું છું કે હું પ્રગટની કથા ગાઈશ, તેદી તમને પણ કેપ ચડી જશે કે અમને આવાને મધ્ય રાખ્યા છે. એવા છે એવા હું વારે વારે બહુ ટૂંકમાં, કારણ કે મારે ગાવું છે તેથી વિસ્તારથી જ ગાવું છે, ટૂંકમાં નથી ગાવું. જેથી ગાવા બેહું તેથી તળિયા સુધીનું ગાઈ નાખવું છે, હોજરીઓ પચાવે એવી થઈ જાય પછી, ત્યાં સુધી નથી કહેતો. એટલે હું ક્યારેય આમ બહુ ટૂંકમાં એક બે નામ ના બોલું, આમ વાત કહીને અટકી જઈશ ત્યાં. એવો સમય પાકશે ત્યારે ઠેક તળિયા સુધીનું ગાઈ દઈશ, અને તળિયા સુધીનું ગાઈશ ને ત્યારે તમને થશે ઓહો ઓહો ઓહો. અને એક પણ વાત ખોટી નહીં, કોઈ ચેક કરી આવશે ને જઈને, 100 ચેકિંગ પોસ્ટ વાળા રાખીને ચેક કરશે તો એ વાત એમ જ નીકળશે. એવું નહીં કે મહિમાના ઓથે મહિમા ગાઈ નાખવાનો. વાસ્તવિકતા, વાસ્તવિકતા. શ્રીજી મહારાજ વાસ્તવિકતાને માને છે, મહિમા તો છે પણ વાસ્તવિકતા. આજે એવા પરિવારો છે વાલા ભક્તો, સામત પટેલ જેવા પરિવારો છે. આજે કામળબાઈ જેવા પરિવારો છે. આજે બેલા ગામની ડોશીએ પોતાના દીકરાઓ અર્પણ કરે એવા પરિવારો છે. ક્યાંય પૃથ્વી વાંધની નથી, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ સંપ્રદાયની અંદર એવા મહામુક્તો મારા ને તમારા કલ્યાણને અર્થે, મારા ને તમારા જીવનને ઘડવાને માટે, આપણા પ્રેરણા માટે એવા મુક્તો આ પૃથ્વી પર આવ્યા જ કરવાના. પૃથ્વી વાંધની કોઈ દી રહી નથી, અક્ષરધામના મુક્તો વિના આ પૃથ્વી આવે નથી રહેવાની. શ્રીજી મહારાજ પ્રગટ થયા, મુક્તોને લઈને આવ્યા, ત્યારથી લાગટ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી અનંત જીવોને કલ્યાણનો દોરી ગોરીમાર્ગ મળી રહે એટલે એવા મુક્તોને મહારાજ આ પૃથ્વી પર મુકતા જ રહ્યા છે. આજે છે, પોતાના દીકરાઓના સમર્પણ કરી દે, પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે. વરસ થાય, ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય, અને પહેલાં પહેલો ફોન કરે કે મારી આટલી કમાણી, આ વખતે મહારાજ આટલું કમાયા છે, આટલી કમાણીમાંથી મારે કેટલું લેવાનું છે, અને મારે મહારાજને કેટલું, મારે મારા સ્ત્રી છોકરા માટે વાપરવા કેટલું લેવું, અને બાકીનું કેટલું મારે મહારાજને દઈ દેવું. મહારાજની ઈચ્છા છે કે હવે આગળ કરું બીજે, કે આ મહારાજનું છે, મહારાજ જો આદેશ આપે તો કરવું છે, નહીં તો નથી કરવું. આવા પરિવારો આજે પૃથ્વી પર છે, આજે છે. એને કેટલું અહમને મમત્વ છોડી દીધું હશે, એને કેટલું પોતાપણું છોડી દીધું હશે, વિચારો તો ખરા. કે મારે મહારાજે આ વખતે ધંધામાં 50,000 રૂપિયા કમાણી કરાવી છે, અને મહારાજના 50,000 છે, ઘરને વાપરવા કેટલા લેવાના છે. મારે વર્ષનો ખર્ચો 10,000 રૂપિયા છે, 10,000 રૂપિયા મારો વ્યવહાર ચાલે, બાકીના ઉપર લેવાના છે કે નથી લેવાના, કે 10,000 જ લેવાના છે. આવા ભગવાનના ભક્તો આ પૃથ્વી પર છે, છે. જેને પોતાના ઘર પણ ભગવાનના નામે જે દી લેવાના થયા તે દી કરવાના તૈયાર કર્યા હોય એવા ભક્તો પૃથ્વી પર છે. જેને પોતાના લાઈફ ઇન્સ્યોરન્સો ભગવાનના નામે લીધા હોય એવા ભક્તો આ પૃથ્વી પર છે. અમુક પર્સન્ટેજ ભગવાન માટે એવાય છે, અને 100% ભગવાન માટે એવાય ભગવાનના ભક્તો છે. એને કોઈ જગ્યાએ જાહેરાત કરી નથી, મેં આવું વિલ કર્યું છે એવું કોઈને જાહેરાત નથી કરી. એ જાણે છે, ભગવાન જાણે છે, અને કોઈ ગુરુજી જેવા મોટા સાધુ કે એક બે સાધુ જાણતા હશે. એ કેવા હશે, એની સમજણ કેવી હશે? ચંદુભાઈ રાઠોડા સંપ્રદાયની અંદર બહુ મોટા ગાયક થયા, ભગવત ભક્ત પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને જેને ન સાંભળ્યો, ચંદુભાઈના કીર્તન આપણા પૂજ્ય શ્રીજી સ્વામી આ દીક્ષંતો એની પાસે શીખ્યા છે, એને કોઈ સાંભળે ને તમને લાગે નંદ પંક્તિનો સાધુ ગાય છે. સ્વામિનારાયણ ઘરાણાના ગાયક કહેવાતા, બહુ મોટા સાધુ જોગી સ્વામી, એમના આશીર્વાદથી, પીપલાના જોગી સ્વામીના આશીર્વાદથી એ પોતે રેડિયો કલાકાર હતા. રેડિયો ઉપર ભજન ગાવા લોકો એને સામેથી બોલાવતા, મોટા મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા ડાયરેક્ટરો એમને ફિલ્મના ગીત ગાવા બોલાવતા. એમને એક જ આખી જિંદગી, આ તો સ્વામિનારાયણનું આપેલું ગળું છે, સ્વામિનારાયણ સિવાય આ ગળેથી બીજું કંઈ ગવાય નહીં, આખી જિંદગી સ્વામિનારાયણના ગીત ગાય. એ રહ્યા ત્યાં સુધી રેડિયો ઉપર સ્વામિનારાયણનું કીર્તન આવતું, ગરબો બરબો કાંઈ નહીં. લાખો રૂપિયા કમાઈ શક્યા હોત રાજકોટની અંદર, ખાલી 2 રૂમ રસોડાનું એક ઘર, એ ઘર પણ પોતે
પીપળાના મંદિરને અર્પણ કરેલું, જે દિવસે હતા ને તેથી પતિ પત્ની બંને વ્હીલ કરી દેલું, આખું ઘર પીપળાના મંદિરને સમર્પિત, આખું ઘર પોતાની બેંક પ્રોપર્ટી એમને એવું વ્હીલ કરેલું ચંદુભાઈએ કે મારું બધું ને મારી પત્ની જેથી ના હોય તેથી બધાય મારા બેંક એકાઉન્ટ ઉપર અધિકાર પીપળાના સ્વામી મંદિરનો, એનું સમર્પણ કેવું બોલો. આ ગયા એટલે મેં કીધું, આ મેં ગયા ને એટલે આટલું સ્પષ્ટ કહી દીધું, પ્રગટનું નથી કીધું, આ ગયા એનું કીધું. એની પાસે કેવી સમજણ હશે, કેવું સમર્પણ હશે, કેવી ભાવના હશે. આજે અમે તો સાધુ થઈ ગયા, આલો બધું છોડી દીધું, એક વાર છોડવાનું છે, છોડ્યા પછી અહીં મળે જાજુ, ન્યા હોય તો હપ્તા ભરવાની ચિંતા, ન્યા હોય તો તેલ ઘીની ચિંતા, અહીં છે ચિંતા. ન્યા છોડ્યા પછી અહીં મળે જાજુ, પણ ગૃહસ્થ આશ્રમમાં રહીને આ પ્રકારની સમજણ રાખવી ને બહુ કઠણ છે, બહુ કઠણ છે. તમારે આ પ્રકારનું કરવું બહુ કઠણ છે. એકવાર છોડવું સહેલું છે, છોડી દીધું, છોડી દીધું, પતી ગયું, હવે તો કઈ ચિંતા નહીં. ઓલાને તો રોજ રહેવાનું અને ચિંતા પાછી એની છોડીને ભગવાનનું રહેવાનું. એટલે મહારાજે પ્રથમના 14માં વચનમાં કીધું, ત્યાગીના ધર્મ કરતા ગ્રહસ્થના ધર્મ તો બહુ કઠણ છે, જો સમજાય તો, પડે તો, બહુ કઠણ છે. પણ તમને અઘરું લાગે છે? બિલકુલ. બધાને અઘરું કેવું લાગે છે? અમારું અઘરું લાગે, અમારું તો કાંઈ અઘરું નથી, અહીં તો લીલા લહેર જ છે. પૂછો ભાઈ, છે કઈ તકલીફ બોલો? આ ધોળું ધોત્યું વીટ્યું તેથી બધાય ના, હવે લાલ કપડા પહેર્યા તો આજે જોજો ખરા, તમે વિચારો. અહીં તો લાખના માટીને હવા લાખના થવાનું છે, ન્યા લાખના હોય ને કોડીના એમ જગ્યાએ હવા લાખના અહીં થાવ. બોલો, આ તો હારામ હારું છે. બોલો, આવું છે હજુ કોઈને? ભાઈ લગ્ન કરેલા કહેજો, કઈ વાંધો નથી. નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાય પરની પરની ના આવ્યા હતા, છોકરા છોકરી બધું હતું. ભૂલી જાવ કે એવું કે લગ્ન કર્યા પછી ના થાય, હજુ વૈરાગ ચડતો હોય તો આવો. અને ખરેખર તમારી એ સ્વાગત સભા ગોઠવડાવશું, બધાય ગોતશે, જ્ઞાન સ્વામી ગોતે એમ તમને ગોતશે, તમારો મહિમા વધી જશે આવશો તો. પણ બહુ અઘરું છે. જો આ છોકરા ઊંચા થઈ થઈને જોવે છે કે અમે આવશું, ભાઈ તમે આવજો, હાલો આ બધા રહેવા દો, શેરડીના સાઠાના રસ નીકળે એને. સમર્પણનું પ્રતીક છે, ભગવાનને અર્પણ કરી દેવું પોતાનું સર્વસ્વ, હળવો ફૂલ થઈ જાય. આ સત્સંગમાં એવા ભક્તો છે, કરોડો કરોડો વંદન છે, જેને પોતાનું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું. કોઈ પાસે ઝૂંપડા જેવું છે ને તો પણ એમ રાખે, એ ગરીબ ભગત છે, આ સભામાં જ બેઠા છે, યુવાન છે. મને કે સ્વામી, પહેલા જ્યારે આમ બહુ ભગવાનનો મહિમા નતો સમજાનો ને, તે દિવસે એવું થતું હતું, બહુ ચિંતા રહે, ઘર કેવી રીતે થશે ને, ગાડી કેમ થશે ને, આ કેમ થશે ને, આપણી પાસે રૂપિયા 500 નું 1000 નું બેલેન્સ પડ્યું હોય ને, બહુ ચિંતા થતી. પણ જે દિવસથી ભગવાનનો મહિમા સમજાઈ ગયો ને અને ભગવાનને અર્પણ થઈ ગયો ને કે મહારાજને જે કરવું હોય એ, કે અત્યારે એકાઉન્ટમાં કાંઈ ના પડ્યું હોય ને તો મને ચિંતા ના થાય, મને એમ થાય કે મહારાજનું છે ને મહારાજ ચલાવશે. બોલો, એવી સમજણ આજે હળવો ફૂલ રહું છું. આવા છે ભગવાનના ભક્તો, આવા છે, આવા છે. અને એવા સમર્પણના પ્રતીકો પર જ આપણે, એવા સમર્પણવાળા જો પરિવાર ના હોય તો આવા જ્ઞાન સ્વામી જેવા સાધુ ક્યાંથી થાય. એ સમર્પણવાળો પરિવાર છે. એકલો દીકરા અર્પણ કરે એવું નથી, પોતાના ઘરમાં લોયાદમ કેનેડા કરી દીધું, આખો પરિવાર સમર્પિત થઈ ગયો ભગવાનને માટે, પોતાનું સર્વસ્વ ભગવાનને માટે સમર્પિત કરી દીધું. આજે કશું જ નહીં, કંઈ જ નહીં, સીધી આજ્ઞા જ કરવાની, ડાયરેક્ટ તમને પૂછી જ લે આમ છે, આમ છે, શું છે. આજે આર્થિક વ્યવહાર મેં તમને આગળ કીધો ને એમ જ પૂછે. મંદિર માટે સમર્પિત થઈ ગયા, ભગવાન માટે સમર્પિત થઈ ગયા. આને જગત જે ગણે, જગત આને ગાંડ પણ ગણે, ભોળ પણ ગમે, જગત એવું ગણે કે આ સાધુઓ બહુ ચાલાક છે, એમેય ગણે. જગત તો એ દ્રષ્ટિકોણ રાખવાનું છે, પણ સ્વામિનારાયણની રીત જ સમર્પણની છે, સમર્પણની રીત છે. સાધુ ચાલાક નથી, અમારા સ્વામિનારાયણ જ ચાલાક છે, અમારા સ્વામિનારાયણ જ ચાલાક છે. મા બાપને છોડાવી દે, ઘર છોડાવી દે, બેન છોડાવી દે, ગમે એવી રડતી એવી પત્નીઓને મૂકી દે, અમારા સ્વામિનારાયણ એવા ચાલાક છે. સંસારના બંધન તોડાવીને અક્ષરધામમાં પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પ્રગટ થયા છે, સર્વોપરી છે, એની તાકાત છે. કોઈ વ્યક્તિની તાકાત નથી, કોઈ વ્યક્તિની તાકાત નથી. સંસાર છૂટી જાય ને બંધન છૂટી જાય એ પુરુષોત્તમ નારાયણની તાકાત છે. એની ભૂરકી એવી છે, એ જેને લાગે છે, એ જેને લાગે છે અને બધું જ ગૌણ થઈ જાય છે. માટે સંસારના 49% અને ભગવાનના 51% કરી દો. ધીરે 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 વધારતા 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 વધારતા
એક દિવસ એવો લાવી દો 100% પરમાત્માના સંસારના 0% જા કે સંસારને કે આવે બસ આવે તો મારે મારા મહારાજ આવું થઈ જાય એ તુલસીજી આપણને શીખવાડે છે. હું ને ભૂલવું એ છે સાચી સિદ્ધિ રે, એવી ગુરુ કૃપાથી થાય વ્યક્તિ રે. હું ને મારો જેને તજી દીધું રે, પીવડાના હૃદય સ્થાન લીધું રે. પોતાને ભૂલી જવું, હુંકાર જતો રહે ને મારા પણ જતું રહ્યું, અહમ અને મમત્વ એ બે જ માયા છે. જેને અહમ જતું રહ્યું અને જેને મમત્વ જતું રહ્યું એ ભગવાનની માયાને તરી ગયો. ગુરુની કૃપાથી આવું થાય છે, સાચા સદગુરુની કૃપા જેની પર થાય એને હું ને મારું જાય છે. હું ને મારું જેને તજી દીધું રે, પીવડાના હૃદયે સ્થાન લીધું રે, એને ભગવાનના હૃદયમાં સ્થાન મળી જાય છે. માટે સંકલ્પ કરો સહુ ભક્તો આજ રે, હું ને મારું ભૂલવું મારે ખાસ રે. કરો સહુ ભક્તો આજ રે, સંકલ્પ કરો આજે તુલસી વિવાહ તાળી પાડીને. એ બધે છે મારા નાથ નો રાજ રે, મારો સુધારી લેવો છે કાજ રે, મારો સુધારી પ્રાર્થના કરો ભગવાનને. એ મારો સુધારી લેવો છે કાજ રે, મારો સુધારી લેવો છે કાજ રે. હું ને મારો સદાય ભૂલાડો રે, તમે ને મુક્ત અનુભવાવો રે. જેને હું ને મારું ભૂલાય એને ભગવાન ને મુક્તો અનુભવાય. હું ને મારું સદાય ભૂલાડો રે, તમે ને મુક્તો અનુભવાવો રે. હું ને મારું સદાય ભૂલાડો, ભૂલાડો નાથ ને પ્રાર્થના કરો. મૂર્તિ નો જાઓ છે ચાખી રે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખી રે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખી રે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખી રે. ભગવાનના ચરણોમાં આજે તુલસી વિવાહના દિવસે એ જ પ્રાર્થના કરવાની, હે મહારાજ હું અને મારું બે ભૂલાડજો. આપણી અંદર રહેલું અહમ, આજે હું ત્યાગી છું મને એમ થાય, હું સારી કથા કરું છું, હું સારો વહીવટ કરું છું, હું સારું આયોજન કરું છું, મારી અંદર આવી કળા છે, મારી અંદર આવું કવિત્વ છે, મારી અંદર આવી બુદ્ધિ છે, મારી આવી પ્રતિભા છે, હું આવો છું એવું મને થાય, તમને એમ થાય કે હું બહુ સેવા કરું છું, હું બહુ બુદ્ધિવાળો છું, હું બહુ રૂપિયાવાળો છું, હું ગાડીઓવાળો છું, હું બિઝનેસવાળો છું, હું આવો છું, એ જે હુંકાર મારાને તમારામાં પડ્યા છે અને મારાપણું તમારી અંદર, અમારે તો મારાપણામાં તુંબડું પત્તર સિવાય કાંઈ છે નહીં. બહુ બહુ તો એક આસન નાખતા હોય કે આ મારું આસન, આ મારું પુસ્તક ને આ મારી ઠેલી, એ અમારું મારાપણું છે. અને તમારી અંદર મારાપણાનું તો બહુ મોટું લિસ્ટ છે. આ મારી પત્નીને, છોકરાને, ગાડીઓને, ઘરને, વ્યવહારને, જમાયને, કેટલું બધું છે. તમારે મારાપણું બહુ છે. અમારે મારાપણાનું આમ કટ થઈ ગયું, પણ આ તુંબડા પત્તરની અંદર ક્યાંક હલવાના હોઈએ, ધ્યાન ના રાખીએ તો. અને હુંકાર એ અમારામાં હોય, તમારામાં હુંકાર અને મારાપણું બે હોય. તમારે બે હાંકડો છે, અમારી એક હાંકડ છે હુંકાર. આ કંઈક થોડું ઘણું કરતા થઈએ ને થોડી આવડત આવે ને થોડું કંઈક કરતા થઈએ ને એટલે પછી થાય કે કંઈક હોવ તો હોવ તો હોવ, આવું થાય, એ હુંકાર. અને તમારે હુંકાર અને મારાપણું આ બે, આ બે બંધનોને કાપવું એ તુલસી વિવાહનો આપણને ઉપદેશ છે. પીવડાના ચરણોમાં પ્રાર્થના કરીએ, પૂજ્યપાદ ગુરુજી જેવા શૂન્ય ભાવમાં અખંડ વર્તવાવાળા સત્પુરુષોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે ગુરુદેવ, અમારામાં હુંકાર અને મમત્વ બેને ટાળજો. અહમ અને મમત્વ બે તમારી માયા છે, એ માયાથી તમે અમારી રક્ષા કરજો.
બધું અમારું ટળો, પણ તમે અમારાથી ક્યારેય ના ટળો. અમને શૂન્ય ભાવમાં રહેવા, હું કશું જ નથી, મારામાં કાંઈ જ નથી, જે કાંઈ છે એ પ્રકાશ તમારો છે. અખંડ આવું હૃદયમાં રહે તો જ મૂર્તિનું સુખ આવે. મૂર્તિના સુખનો ભોગતા જે જે થયો છે એ બધા શૂન્ય ભાવવાળા છે. જ્યાં સુધી બીજા સુખને ચાખવાની ઈચ્છા છે ત્યાં સુધી મૂર્તિનું સુખ ક્યારેય મળતું નથી. મૂર્તિના સુખને જેને ચાખવું છે એને બધા જ સુખમાંથી લુખું થવું પડે. માન સન્માન વખાણ સ્તુતિ નિંદા રાગ દ્વેષ છળ કપટ બધામાંથી જે વિપત્તિ સંપત્તિ બધેથી વિરક્તિને અનુભવે એ જ મૂર્તિના સુખ સુધી પહોંચે, અને મૂર્તિનું સુખ એ જ સાચું સુખ છે. માટે ભગવાનના ચરણોમાં છેલ્લે એક કડીથી પ્રાર્થના કરી આ તુલસી વિવાહની કથાને પૂર્ણ કરીશું. મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારે જાવું સદાય બોલાડો, હોને મારું સદાય બોલાડો, તમે ને મુક્ત અનુભવાવો, તમે ને મુક્ત અનુભવાવો, અહમા મતાના બંધન કાપીએ, અહમા મતાના બંધન કાપીએ, અહમા મતાના બંધન કાપીએ, અહમા જાઓ છે ચાખે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખે, સુખ મૂર્તિ નો જાઓ છે ચાખે, મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ હનમ નીલકંઠમ વજે હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, આજના દિવસે આપણે આ તુલસી